નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 11 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં તંત્રની બેદરકારીથી નૌકાયાન હજુ બંધ હાલતમાં. માણાવદરમાં વીજ તંત્રની કચેરી, બેમાં સ્ટાફની અછતથી ખેડૂતોની હાલત કફોડી. વિસાવદરમાં રામજી મંદિરના પૂજારીની લાશ મળતા અનેક તર્ક વિતર્ક. અને બગસરાના હડાળા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત, બંને ચાલકોને ઈજા. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢમાં તંત્રની બેદરકારીથી નૌકાયાન હજુ બંધ હાલતમાં પડ્યું છે. જૂનાગઢના હાર્દ સમાન વિસ્તાર અને જૂનાગઢની શોભામાં વધારો કરતા નરસિંહ મહેતા તળાવ ખાતે દરરોજની માટે મોટી સંખ્યામાં લોકો બેસવા આવે છે, તો દર રવિવારે જૂનાગઢવાસીઓ રજાની મોજ માણવા તળાવની પાળીએ બેસવા અને શહીદ પાર્કમાં બેસવા આવે છે. ત્યારે જૂનાગઢના લોકો તળાવનો નજારો માણી શકે તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા નૌકાયાન શરૂ કરવામાં આવી હતી, પરંતુ હર હંમેશની જેમ લોકોને આ સુવિધા આપવામાં પણ વામણું સાબિત થયું છે. જે વખતે નૌકાયાન ચાલુ હતી તે સમયે દર રવિવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સહેલાણીઓ, બાળકો સહિત નૌકાયાનનો આનંદ લેવા આવતા હતા અને ખુશીથી જતા હતા, પરંતુ છેલ્લા કેટલાય સમયથી તંત્રની બેદરકારી અને સાર સંભાળના કારણે નૌકાયાન બંધ થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા આ નૌકાયાન શરૂ કરવામાં આવે તેવી માગણી લોકોમાંથી ઉઠી છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢની પ્રજાને મૂર્ખ બનાવતો એક કિસ્સો આજે જૂનાગઢ મહાનગરમાં બન્યો છે. નરસિંહ મહેતા તળાવની અંદર ડેવલપમેન્ટને નામે 70-70 કરોડનો જૂનાગઢની પ્રજાને લોલીપોપ આપતું ભાજપનું મહાનગરપાલિકા છે તે આજે જૂનાગઢની પ્રજાને એક વિકાસથી વંચિત રાખવા માટેનું કૃત્ય કરેલ છે. આ નરસિંહ મહેતા તળાવમાં જે નાના નાના ભૂલકાઓ આ તળાવની અંદર પોતાના બાળકોને લઈ અને પર્યટક માટે સમય પસાર કરવા માટે જે બાળકો આવતા હતા એ વિકાસથી વંચિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું આ કૃત્ય પ્રજા સામે ખુલ્લું પડી ગયું છે. અહીં તમામ નૌકાયાન બંધ કરેલ છે, સીસીટીવી કેમેરા અહીંથી લઈને જતા રહેલ છે, પોતાના સોફા અને બેસવાના બાકડા પણ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને ઇશારે જૂનાગઢની પ્રજાને આજે મળતી એક વિકાસની સુવિધામાંથી પ્રજાને ક્યાંક ને ક્યાંક હાથ ધોવા પડ્યા હોય એવું ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ જાતની શરમ આવતી ન હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં વખતો વખત ટેન્ડર થાય છે, પણ આ ટેન્ડર એમના મળતિયાઓને ન આવે અને એથી કરીને કોઈ અન્ય બહારના વ્યક્તિને લાગ્યું હોય તો તેમને સફાઈના નામે, પોતાની ફીના નામે અને પોતાના મળતિયાઓને ભાગીદારીમાં ન રાખવા માટે આ લોકોનું ટેન્ડર અવારનવાર રદ કરવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવાના કારણે આ ટેન્ડરની પ્રક્રિયામાં જે મૂળભૂત પાર્ટી છે એ ભાજપના ત્રાસથી જૂનાગઢ છોડી અને જતી રહી છે. યાત્રિકોને, બાળકોને તકલીફ થાય છે. શનિ અને રવિ રજાના દિવસે અહીંયા માનવ મહેરામણ ઉમટ્યું હતું, બાળકો લઈને આ યાનમાં પોતે ફરી રહ્યા હતા. આ એક સુવિધાથી વંચિત કરવા માટે ભાજપનો ભ્રષ્ટાચાર મુક્ત અને જે નારા છે એ સ્પષ્ટ સાબિત કરે છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવા માટે અને પ્રજાને લોલીપોપ આપવા માટે ટેવાયેલી હોય તેવું લાગે છે. જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નની દીકરીઓને કર્યાવર આપવામાં આવ્યો હતો. જૂનાગઢમાં અવિરત સેવાકીય કામગીરી કરતી સેવાકીય સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આગામી 1 માર્ચ 2020ના રોજ 33મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નમાં 25 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે, ત્યારે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે આ સમૂહ લગ્નોત્સવમાં નામ નોંધાવનાર દીકરીઓને કર્યાવર આપી દેવામાં આવ્યો હતો. આ તકે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, રમેશભાઈ શેઠ, દાતાર સેવક બટુકબાપુ સહિત ટ્રસ્ટી મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તારીખ 1-3-2020 રવિવારના રોજ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર 25 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવાની છે. ત્યારે ખાસ કરીને એમાં બ્રાહ્મણ, મોચી, દરજી, વાણંદ, કોળી, મુસ્લિમ કુલ 14 જ્ઞાતિઓએ આ સમૂહ લગ્નની અંદર ભાગ લીધો છે.
હિન્દુ દીકરીઓને હિન્દુ શાસ્ત્રોવિધિ પ્રમાણે લગ્ન કરી આપવામાં આવશે, મુસ્લિમ દીકરીને મૌલવી દ્વારા લગ્ન કરાવી આપવામાં આવશે, નિકાહ પઢાવી આપવામાં આવશે. આજે અમારી સંસ્થા દ્વારા કે દરેક દીકરીને કબાટ, સેટી પલંગ, ગાદલા, ટીપોય જેવી વસ્તુઓ આજે મહેરામદાસીના આશ્રમ ખાતે રૂબરૂ બોલાવી અને આજ રોજ અમારી સંસ્થાના કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીઓ હાજર રહી અને આજે અમે આ આપ્યા છે. ખાસ તો અમે દીકરીઓ માટે કે અમે આજના જે આ વરરાજા લોકો અહીંયા ઉપસ્થિત છે, દરેક વરરાજા એને પણ અમારી વિનંતી છે કે તમે લક્ષ્મીની જેમ આ દીકરીઓને રાખજો. કારણ કે આ સમૂહ લગ્નની અંદર જે આર્થિક રીતે ખૂબ નબળા છે, ઘણા દીકરીઓ તો એવી છે કે જેને માં નથી બાપ નથી એવી દીકરીઓ છે. અને એક દીકરી બ્રાહ્મણની છે, એને તો એના પિતાશ્રી પણ નાનપણમાં ગુજરી ગયા છે. અને આ દીકરીનું કન્યાદાન પણ હું લેવાનો છું. અમારા વાજા પરિવાર દ્વારા એવો નિર્ણય કર્યો છે કે આ દીકરીને સોનાનો ચેન આપી અને એને સાસરે વરાવવાની. સત્યમ સેવા યોગ મંડળ જુનાગઢ તરફથી છેલ્લા 38 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન માટે મેઇન જે છે એ મનસુખભાઈ વાજા છે. મનસુખભાઈ વાજા લંડન કોરેજ ઇન્ડિયામાં ઘણા બધા સ્થળે જઈને પોતે પોતા દાતાઓને ભેગા કરે છે અને દાતાઓ પાસેથી બહુ સારી સારી વસ્તુઓ રોકડા વસ્તુ પણ મેળવે છે. ને એ રીતે સમૂહ લગ્નને સફળ બનાવવા માટે મનસુખભાઈ વાજા, રવિન્દ્રભાઈ મારડિયા, રૂપેશ પરમાર એવા લોકો એની આખી જે ટીમ છે એ બહુ સારી રીતે કામ કરે છે. એ ટીમને અમે બધા દાતાઓ ખૂબ સપોર્ટ કરીએ છીએ. જે જ્યારે જ્યારે પણ મનસુખભાઈની કોઈ તેલ આવે અમે બધા અમે કૂદી પડીએ છીએ, એમ કહું તો ચાલે. કારણ કે અમને પણ એમ થાય કે ભાઈ મનસુખભાઈની એટલી મોટી પ્રવૃત્તિ છે તો આપણે એમાં સપોર્ટ કરવો જોઈએ. એ સફળતા માટે ખરેખર એ લોકો અભિનંદન પાત્ર. વિસાવદરના વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટ કંસારી દ્વારા 5મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. રમેશભાઈ સોલંકી આયોજિત આ સમૂહ લગ્નમાં 10 નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ સમૂહ લગ્નમાં જમણવારનો ખર્ચ કાનજીભાઈ કાનકડ દ્વારા આપવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમણીકભાઈ દુધાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધુ સંતો મહાનુભવો સહિત અગ્રણી આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટ કાલસારી દ્વારા એમના ચેરમેન રમેશભાઈ સોલંકી દ્વારા વાલ્મીકી સમાજના સતત 4થા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. આ સમૂહ લગ્નની અંદર વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટના આમંત્રણને માન આપી અને દર વર્ષે સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને દાતાઓ ઉપસ્થિત રહે છે. આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ હોય છે કે સમૂહ લગ્નની અંદર દીપ પ્રાગટ્યની અંદર સૌની માતા એટલે કે ભારત માતાનો ફોટો મૂકવામાં આવે છે. દર વખતે સમૂહ લગ્નની અંદર જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે. આજના આ સમૂહ લગ્નની અંદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વ્યસનમુક્તિ અંતર્ગત કાનૂની શિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે અને મોટી સંખ્યામાં આગેવાનો, પત્રકાર મિત્રો અને આ વર્ષે આ સમૂહ લગ્નની અંદર 10 નવ દંપતિ પ્રભુતામાં પગલાં પાડવાના છે અને વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટ તમામને આવકારે છે અને તમામનો આભાર માને છે. જય વાલ્મીકી. માણાવદરમાં વીજતંત્રની કચેરીમાં સ્ટાફની અછતથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં વીજતંત્રની કચેરી 2,18,000થી વધુ રેસિડેન્સ ગ્રાહકો અને ખેતીવાડી ગ્રાહકો છે, ત્યારે પીજીવીસીએલ ડિવિઝનમાં 2માં સ્ટાફની મોટા પ્રમાણમાં અછત હોવાથી ખેડૂતોના કામ સમયસર થતા નથી, તેમજ લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ગ્રાહકોનો જંગી કનેક્શન છે તો બીજી તરફ કચેરીમાં પૂરતો સ્ટાફ નથી, જેથી ગ્રાહકોના સમયસર કામો થતા નથી અને પીજીવીસીએલ ગ્રાહકોને સુવિધા આપવામાં પણ પહોંચી શકતું નથી. ત્યારે આ કચેરીમાં વહેલી તકે સ્ટાફની ભરતી કરવામાં આવે અને લોકોની સમસ્યાનો હલ કરવામાં આવે તેવી માગણી લોકોમાંથી ઉઠી છે. આજ રોજ માણાવદર પીજીવીસીએલ 2માં જે અપૂરતા સ્ટાફની દિક્કતો છે એના વિશે હું તમને કહું છું. માણાવદર પીજીવીસીએલ 2માં અપૂરતા સ્ટાફને કારણે ખેડૂતોને ખૂબ જ હાલાકી પડે છે. કોઈ પણ જાતના ફોલ્ટ હોય ખેડૂતના, ટીસીને લગતા, વાયરને લગતા, કોઈ પણ જાતના ફોલ્ટ હોય તો આ માણાવદર પીજીવીસીએલ 2 કોઈ પણ ફરિયાદો, ઘણી બધી ફરિયાદો હોવા છતાં તે ટાઈમે કરી નથી શકતું. આજનો ફોલ્ટ 10-10 દિવસે થાય છે તો ત્યાં સુધી ખેડૂતો શું પાણી ના વારે, મોટર ચાલુ ના કરે,
તો હવે સરકારને મારી નમ્ર અપીલ છે કે માણાવદર પીજીવીસીએલ 2 માં સ્ટાફની ભરતી કરે અને ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન કરે. સરકાર ભરતી જો ન કરે તો ના છૂટકે અમારે ગાંધીજી ત્યાં માર્ગ ઉપર આંદોલન કરવું પડશે. જૂનાગઢની જાણીતી હોસ્પિટલમાંથી બાલ સખા યોજનામાંથી સ્થગિત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના નેહરુ પાર્ક સોસાયટીમાં ડોક્ટર જયચંદ્ર રતનપરાની હોસ્પિટલ, બેબીકેર હોસ્પિટલના ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ જાગૃત નાગરિક તુષારભાઈ સોજિત્રા અને જિજ્ઞેશભાઈ પંડ્યાએ નોંધાવી છે, જેને લઈ જિલ્લા પંચાયતના હેલ્થ ઓફિસર દ્વારા ગેરકાયદેસર બાંધકામમાં બાળ સખા 3 યોજના સ્થગિત કરવામાં આવી છે. નેહરુ પાર્ક સોસાયટીમાં ઇલીગલી રીતે ચાલતી હોસ્પિટલ સીજી બેબી કેર આજરોજ બાળ સખા 3 યોજના અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારીએ તેની આ યોજના સ્થગિત કરવામાં આવેલી છે. જે પૈકી જિલ્લા આરોગ્ય અધિકારીને ખ્યાલ હોવા છતાં પણ ઘણા સમયથી અમારી લડત હોવાથી આજરોજ એને આ યોજના સ્થગિત કરેલી છે. પરંતુ ડૉક્ટરને તેને 2018-19 યરમાં 82,70,000 રૂપિયા ચૂકવી આપ્યા છે. 19-20 27,44,000 રૂપિયા ચૂકવી આપ્યા છે. જે પૈકી અમે લોકોએ જ્યારે મહાનગરપાલિકાને કીધું હતું ત્યારે મહાનગરપાલિકાએ પણ હાલ 13-11-19 રોજ તેને MOU રદ કરેલા, પણ મહાનગરપાલિકાએ પણ 41,65,000 રૂપિયા ડૉક્ટર રતનપરાને ચૂકવી આપેલા હતા જે તે સમયે. પરંતુ આ વસ્તુ મહાનગરપાલિકાએ 11મા મહિનામાં જ આ યોજના સ્થગિત કરી હતી, પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્થગિત નહોતી કરી, જે હાલ 19-2 રોજ તેને સ્થગિત કરેલી છે. પરંતુ આ બધા રૂપિયા, આટલા બધા નાણાં જે લાખો રૂપિયા થાય છે તે હવે ચૂકવશે કોણ, એની રિકવરી કરવાની કેને, એ મોટો પ્રશ્ન છે. કે ખોટી ચાલતી હોસ્પિટલ જ્યારે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી માત્ર રહેણાંક માટેની સોસાયટી છે, છતાં પણ આ લોકોએ આ રીતના મહાનગરપાલિકાના ખૂબ જ આશીર્વાદ રૂપે બનાવેલી હોસ્પિટલ, જે મહાનગરપાલિકાને પણ ખબર નથી હોતી કે ભાઈ ગામમાં શું થઈ રહ્યું છે, શું ચાલે છે, જ્યાં કોઈ પ્રકારના સર્ટિફિકેટ નથી, હોસ્પિટલના સર્ટિફિકેટ નથી, ત્યાં સ્થળ ઉપર ખરાઈ કરેલા સર્ટિફિકેટ નથી, BU પરમિશન નથી, કમ્પ્લીશન સર્ટિફિકેટ, તો આ બધા સર્ટિફિકેટ ન હોવા છતાંય આવડા મોટા ગવર્મેન્ટના MOU સાઇન કઈ રીતના થઈ શકે છે? છતાંય તો આમાં પણ કંઈક સાંઠગાંઠ હોવી જોઈએ, જે આ બધી વસ્તુ પરથી સાબિત થાય છે. હવે આ MOU અમે લોકો જૂનાગઢ લેવડે તો ઘણી વખત અરજીઓ કરેલી, પરંતુ કોઈ પણ કાર્ય થતા નહોતા અને બિંદાસ અધિકારીઓ બોલતા હતા. પરંતુ ગાંધીનગરને ત્યાં અરજીઓ કરવાથી ત્યાંથી જે કાંઈ રિમાઇન્ડર આવેલા એને અનુસંધાન એ લોકોએ મીટિંગ યોજી અને આ વસ્તુ રદ કરી, આ MOU રદ સ્થગિત કરી રહ્યું છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામના ખેડૂતે ફૂલ ગલગોટાની ખેતી કરી લાખો રૂપિયા કમાવા સફળતા મેળવી છે. તે જુઓ ગુજરાત 11 ન્યૂઝના કૃષિ અહેવાલમાં. વાત કરીએ તો ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લો ખેતીમાં અવ્વલ નંબરે જોવા મળે છે. જ્યારે ખેડૂત સતત 15 વર્ષથી ફૂલો ગલગોટાની ખેતી કરી લાખો રૂપિયા કમાય છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત સેદાભાઈ માળીએ ગલગોટાની ખેતી કરી છે, જે પોતાના 2 વીઘા ખેતરમાં મહિને 40,000-50,000 કમાય છે અને પિતાના બીજા ખેતરમાં 1.5 વીઘામાં પણ ફૂલોના રોપા વાવ્યા છે. આ ખેડૂત ફૂલોની સાથે સાથે ટમેટાની પણ ખેતી કરે છે. આ ખેડૂત ખેતીમાં ઓછા ખર્ચે વધુ નફો મેળવી અનેક ખેડૂતોને નવો રાહ ચીંધે છે, ત્યારે અન્ય ખેડૂતોએ પણ ફૂલોની ખેતી કરી કમાણી કરવી જોઈએ તેમ ખેડૂત સેદાભાઈએ જણાવ્યું હતું. હા, મારે ફૂલની ખેતી વાવી લઈએ 2 વીઘાએ. વીઘે 25,000 રૂપિયા થઈ જાય, 15 દિવસે વેણાય, એટલે 2 વીઘાના 50,000, એટલે 4 મહિના ચાલે, એટલે 2-2 લાખની ખેતી થઈ જાય. એટલે એમ ખેતીમાં સારું રહે. બીજું પાછળથી પણ વાવ્યું, એ વર્ષોથી વાવતા આવીએ અમે, એમ લગનની સિઝનમાં સારું રહે, એના કરતાં મિનિયમ આ તો આપણે મળે જ. હા, બીજા ખેડૂત ભાઈઓ વાવી શકે જો સારું રહે, એમાં મહેનત ઓછી, ખર્ચો ઓછો. વિસાવદરમાં રામજી મંદિરના પૂજારીની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના રામજી મંદિરની સેવા પૂજા કરતા રતિલાલભાઈ તુલસીદાસ નિમાવત હતા. રતિલાલભાઈ અને તેમના ધર્મપત્ની મોણપરીમાં જ રહે છે. તેમના બંને દીકરા રાજકોટમાં બિઝનેસ કરે છે અને તેમની દીકરી સાસરે છે. આ દંપતી મંદિરની સેવા પૂજા
સહતે મધ્યાહન ભોજનમાં રસોઈનું કામ કરતા હતા. ત્યારે મળતી માહિતી મુજબ મંગળવારે આ રામજી મંદિરની સેવા કરતા રતિભાઈની લાશ અવાવરુ જગ્યાએથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તપાસનો દોર શરૂ કર્યો હતો, પરંતુ આ એક હત્યા છે કે આત્મહત્યા તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તે પીએમ આવ્યા બાદ જ માલુમ પડશે તેમ પોલીસ તંત્રએ જણાવ્યું છે. અમરેલીના વડિયા ખાતે પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. અમરેલી જિલ્લાના વડિયા ખાતે પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવારે સાંજે 9 થી 10:30 સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં 1000 થી વધુ હરિભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જય સ્વામિનારાયણ. અમે અહીંયા દર વર્ષે શાકોત્સવ કરીએ છીએ અને આ બે સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર છે અને અહીંયા આપણે મંદિર હતી, ગોંડલ મંદિર હતી, પૂજ્ય પઠાળી સ્વામી, અમૃતચરણ સ્વામી, સત્સંગ દેવ સ્વામી, ભક્તિ સ્વામી, એ સંતો અત્યારે બહુ શાકોત્સવની અંદર લાભ આપે છે. અને અહીંયા આ મંદિરની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 1996 પ્રતિષ્ઠા કરી. અહીંયા આપણે આ મૂર્તિ જે ત્યાં પ્રતિષ્ઠા કરેલી અને એ નિમિત્તે અહીંયા આપણે અહીંયા હરિભક્તો અને બહુ સારો સ્તંભ છે, સારી રીતે અહીંયા શાકોત્સવ કરીએ છીએ. અને અહીંયા શાકોત્સવની અંદર લગભગ બાજુના ગામડા સહિત લગભગ અંદાજે 800 થી 900 1000 અત્યારે 1000 જેવી સંખ્યા આપણે હરિભક્ત બહુ સારો લાભ લઈએ છે અને પોતાના જીવનની અંદર કંઈક સુધારો થાય એવું કંઈક માહિતી કંઈક પ્રેરણા લઈ અને જાય છે. અત્યારે પૂજ્ય પઠાળી સ્વામી પણ બહુ સારો એવો પ્રવચન ને કથાવર્તનનો લાભ આપેલો. તો સર્વોને જય સ્વામી. બનાસકાંઠાના ડીસામાં 12 ચેરમેનો દ્વારા રાજીનામું ધરી દેતા નગરપાલિકામાં ભૂકંપ સર્જાયો છે. ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય દિવસોથી વાદ વિવાદ ચાલી રહ્યો છે અને નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીના પત્ની દ્વારા ચૂંટાયેલા સદસ્યો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. જેને લઈ ચૂંટાયેલા સદસ્યો દ્વારા વારંવાર ધારાસભ્યથી લઈ ભાજપ મોવડી મંડળ સુધી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સદસ્યોની મુશ્કેલીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ધ્યાનમાં લેવામાં ન આવતા આજે ડીસા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાના વિવિધ ચેરમેન પદેથી અચાનક રાજીનામા ડીસા ભાજપ શહેર પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટને સુપ્રત કર્યા હતા અને જણાવ્યું હતું કે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો ચેરમેન પદે હોવા છતાં પોતાના વિસ્તારમાં વિકાસના કામો થતા ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી ગતિવિધિને અંતે 12 નગરસેવકોએ કમિટી ચેરમેન પદેથી રાજીનામા આપી અંત કર્યો હતો. ત્યારે આમ અચાનક 12 ચેરમેનોએ રાજીનામા આપી દેતા નગરપાલિકામાં અત્યાર સુધીનો સૌથી મોટો ભડકો હોવાનું જાણવા મળ્યું હતું. આજે ડીસા નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનોના લગભગ 12 જેવા ચેરમેનોએ તેમના હોદ્દા ઉપરથી રાજીનામું આપી અને પાર્ટીને જાણ કરેલ છે કે અમે અમારા ચેરમેનના હોદ્દા ઉપરથી રાજીનામું આપવા માટે ઈચ્છીએ છીએ અને હવે તેમની સાથે આ મુદ્દે બેઠક કરી અને મોવડી મંડળને અમે જાણ કરીશું અને પાર્ટીના હિતમાં જે પણ નિર્ણય કરવાનો થશે એ અમે કરીશું. કે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે તેમની સાથે પાર્ટીના મોવડી મંડળ સાથે રાખી અને તેમની સાથે બેઠક કરીશું અને જાણીશું કે તેમના શું કારણો છે અને પોલિટિકલ ફિલ્ડમાં આવું ક્યારેક બનતું હોય તો ભારતીય જનતા પાર્ટી એ અનુશાસિત પાર્ટી છે અને એમના જે પણ કોઈ પણ વાત હશે એ સારી રીતે સાંભળી અને આ બાબતે અમે મોવડી મંડળ જે પણ નિર્ણય કરશે ને સારો નિર્ણય થશે એવું અમે પાર્ટી દ્વારા આપને જણાવ્યું. ભારતીય જનતા પાર્ટીમાં મિત્રો નારાજ જેવો કોઈ શબ્દ હોતો નથી. પાર્ટી રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે એટલે જે કોઈ પણ હશે એમની વાત એ અમે સાંભળી અને મોવડી મંડળને જણાવીશું અને મોવડી મંડળ ખૂબ સારો નિર્ણય કરશે. બગસરાના હડાળા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત થતા બંને ચાલકોને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી જિલ્લાના બગસરાના હડાળા રોડ પર કોઈ કારણોસર બંને બાઇક વચ્ચે ટક્કર થતા મયુરભાઈ ગેવરિયા અને મયુરભાઈ પરમાર આમ બંને બાઇક ચાલકને ઈજા થઈ હતી. અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થયા હતા અને 108 મારફતે બંને ચાલકોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક ટુ વ્હીલર ચાલકને ગંભીર ઈજા થતા તેને અમરેલી રિફર કરવામાં આવ્યો હતો. બંને ભાઈ જોબ પરથી ઘરે જતા હતા અને રસ્તામાં અમે અમારે મિનિમમ 30 સ્પીડ હશે અને શાંતિથી ગાડી હાંકી જતા હતા અને એ ભાઈ સામેથી બાઇક લઈને આવતા હતા, એને ગાડી ઉપર કંટ્રોલ નહોતો
એ ભાઈ મિનિમમ નહીં નહીં તો 70-80 સ્પીડમાં હશે. અને એને જ્યારે અમે અમારા ભાઈએ કંટ્રોલ કરવાની પૂરી કોશિશ કરી પણ ગાડી કંટ્રોલ થાય નહીં, કેમ કે એણે સામે માથે બાઇક એણે આવવા દીધું છે, એનાથી નથી લાગી બ્રેક કે નથી કપાણું લીવર. એક્સિડન્ટ થયો એટલે આ ભાઈ પડી ગયા, અમે બંને ભાઈ પડી ગયા એટલે હું સાઈડમાં દોડ્યો ત્યાં મગડ્યો, મને વાગ્યું નથી કાંઈ, એને પગમાં વાગ્યું છે અને એ સામેવાળા ભાઈ વાગ્યું છે. એ ભાઈ પૂરા ઓછો અવાજમાં હતા, એણે બધી એની કહાની કહી દીધી. બગસરાથી નાજાપુર અમે ઘરે જતા હતા, ત્યાં રસ્તાવાળા ભાઈ એક ભાઈ ઊભી રહી હતી, એને મેં કીધું 108 ફોન કરો, પછી એ ભાઈ 108 ફોન કરીને પછી અમને સિવિલમાં લઈ ગયા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢમાં તંત્રની બેદરકારીથી નૌકાયાન હજુ બંધ હાલતમાં. માણાવદરમાં વીજ તંત્રની કચેરી, બેમાં સ્ટાફની અછતથી ખેડૂતોની હાલત કફોડી. વિસાવદરમાં રામજી મંદિરના પૂજારીની લાશ મળતા અનેક તર્ક વિતર્ક. અને બગસરાના હડાળા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત, બંને ચાલકોને ઈજા. તો આ હતા આજના ગુજરાત 11 ન્યૂઝ. નમસ્કાર.